શિનોર પોલીસે કુલ 3 જગ્યાએ રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડી મહિલાઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે। અહીં વાત વડોદરા જિલ્લાના શિનોર પોલીસ મથકને કરીએ તો વિતેલા 2 દિવસ દરમિયાન શિનોર પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત વિવિધ 3 સ્થળોએ રેડ કરી કુલ રૂપિયા 140 ની કિંમતનો 7 લીટર વિદેશી દારૂ ઝડપી પાડી વેપ લોકરના 3 મહિલાઓ વિરુદ્ધ પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। જેમાં શુક્રવારે અવાખલથી 2 લીટર જ્યારે શનિવારે મોટા કરાડાથી 2 લીટર તથા શિનોરથી 3 લીટર દેશી દારૂ ઝડપી દારૂનો વેપલો કરનાર ત્રણે મહિલાઓની રેડ દરમિયાન ઘરે હાજર નહીં મળ્યાનું દર્શાવ્યું છે। આ મુજબની ફરિયાદો પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન મોટાભાગના તમામ પોલીસ મથકોમાં નોંધાતી જોવા મળે છે, જેમાં દેશી દારૂનો જથ્થો પણ નક્કી કરેલો હોય તેમ 2 લીટર ઝડપાયો હોય છે, ઉપરાંત દેશી દારૂનો વેપલો કરનાર રેડ દરમિયાન ઘરે હાજર નહીં મળ્યાનું દર્શાવાય છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસ તંત્ર માટે આ કામગીરી અંગેની અગત્યતા શું હોઈ શકે તે તો પોલીસ તંત્ર જ જાણે, પરંતુ પોલીસ દ્વારા કરાતી આ કામગીરી અસરકારક સાબિત ના થતી હોય તો પછી આ કામગીરીમાં પોલીસ તંત્રના સમય, શક્તિ અને નાણાંનો ખોટો વેડફાટ થઈ રહ્યો હોવાનું કહેવું અયોગ્ય નથી। કેમ કે આવી રેડ કરવા છતાં દારૂનું વેચાણ ચાલુ જ રહેતું જોવા મળે છે। શિનોર તાલુકામાં 41 ગામો પૈકી મોટાભાગના ગામોમાં દેશી દારૂનો વેપલો થતો હોવાનું ચર્ચાય છે, જે પૈકી કેટલાક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પણ ધમધમતી હોવાનું જાણવા મળે છે। આ ઉપરાંત ડભોઈ અને કરજણ તાલુકામાંથી નર્મદા નદીની સામે પારથી દેશી દારૂની હેરાફેરીથી ગામે ગામ દેશી દારૂ ખેપિયાઓ મારફતે પહોંચતો હોય છે। આ બાબતથી પોલીસ અજાણ છે। દારૂના દૂષણથી યુવાધન ખતમ થવાની સાથે ગામોમાં નાના મોટા ઝઘડા અથવા તો નાની મોટી ચોરીઓના બનાવો સાથે અસામાજિક તત્વોને વેગ મળતો હોય છે। પોલીસ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન 2 લીટર દારૂ ઝડપી સંતોષ વ્યક્ત કરતી હોય તેમ દેશી દારૂની ભઠ્ઠીઓને હેરાફેરી દ્વારા ગામે ગામ દેશી દારૂ ઠાલવતા ખેપિયાઓને અટકાવી શકતી નથી, ત્યારે પ્રોહિબિશન ડ્રાઈવના નામથી કરાતી દેખાવ પૂરતી કામગીરીથી પોલીસ તંત્ર શું સિદ્ધ કરવા માંગે છે તેવા અનેક સવાલ પોલીસ તંત્ર સામે ઉઠવા પામ્યા છે।